આજે આપણે જાણીશું સપ્ત ઋષિનો મહિમા. આપણા સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી પૂર્વજોનું આજે આપણે સ્મરણ કરીએ. સપ્તમ મન્વંતરના સાત ઋષિઓએ માનવ જાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આ સપ્ત ઋષિઓનું સ્મરણ કરી અને તેમના જીવનમાંથી આજે આપણે પ્રેરણા મેળવીએ અને નવી પેઢીને આ સાત ઋષિનો આપણે પાત્રો પરિચય આપીએ. પહેલા ઋષિ છે કશ્યપ ઋષિ. બ્રહ્માજીના માનસ પુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જે કોઈને તેના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે. બીજા ઋષિ છે અત્રિ ઋષિ. અત્રિ ઋષિના પત્ની અંસોયાની કથા તો સૌ કોઈએ સાંભળી જ હશે, જેમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. ત્રીજા ઋષિ છે વશિષ્ઠ ઋષિ. વશિષ્ઠ ઋષિ રઘુવંશના કુલગુરુ હતા. એ રીતે તેઓ ભગવાન શ્રી રામના કુલગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાશરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદ વ્યાસજીના પરદાદા થાય. ચોથા ઋષિ છે વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાધી રાજાના સંતાનો હતા. પાંચમા ઋષિ છે ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમની દીકરી અંજની એટલે કે હનુમાનજીના માતા, આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય. છઠ્ઠા ઋષિ છે જમદગ્નિ ઋષિ. તેઓ રૂચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા, પરંતુ તેમનામાં ક્ષત્રિય જેવા સુરવીરના લક્ષણો હતા અને ભગવાન પરશુરામ એમના પુત્ર હતા. સાતમા ઋષિ ભારદ્વાજ ઋષિ. ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાંત હતા. તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો પણ લખી છે. આમ ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. આમ આ સપ્તર્ષિ સહિત આપણા દિવંગત પૂર્વજોના ચરણોમાં આજે આપણે પ્રણામ